આજની જે સમિતિની મુખ્ય અમારી માગણી છે એ પોલિસી હોલ્ડરોના હિતમાં છે. અમે એલઆઈસી મેનેજમેન્ટ પાસે માગણી કરીએ છીએ કે એલઆઈસીના જે 30 કરોડથી પણ વધારે પોલિસી હોલ્ડરો છે એના બોનસમાં વધારો કરવામાં આવે. કેન્દ્ર સરકાર પાસે અમે માગણી કરીએ છીએ કે જે લાઈફ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ ઉપર જીએસટી લગાવવામાં આવે છે એ જીએસટીમાંથી પોલિસી હોલ્ડરોને મુક્તિ આપવામાં આવે. કારણ કે ભારતના લોકો મહેનત મજૂરી કરી અને પોતાની વૃદ્ધાવસ્થા માટે આયોજન કરતા હોય છે. જેમ ફોરેનમાં રિટાયર લાઈફમાં ગવર્મેન્ટ દ્વારા પેન્શન આપવામાં આવે છે એવી ત્યાં ભારતમાં કોઈ પ્રકારની જોગવાઈ નથી. એટલા માટે આજે 64 વર્ષથી ભારતની પબ્લિક એલઆઈસી ઉપર ભરોસો મૂકી અને બચત કરે છે અને એને વૃદ્ધાવસ્થામાં મોટી રકમ પેન્શન રૂપે મળે તો એ લોકોનું અસ્તિત્વ ટકી રહે. બીજું, એલઆઈસી એક સરકારી સંસ્થા છે. એલઆઈસીની જે પણ ફંડ આવે છે એ મોટાભાગનું ફંડ ગવર્મેન્ટ સિક્યોરિટીમાં અને ગવર્મેન્ટની આ બોન્ડમાં રોકવામાં આવે છે, મોટા ડેમો બનાવવામાં આવે છે, રેલવેમાં પૈસા કામ આવે છે. આ બધું અસ્તિત્વ ટકી રહે ભારતના વિકાસમાં એલઆઈસીનો ખૂબ મોટો ફાળો છે. એટલે એલઆઈસીનું જે કાંઈ ફંડ આવે છે એ સરકારી કામમાં અને લોકોના વિકાસ માટે ઉપયોગી થાય. બીજું, પોલિસી હોલ્ડરોને અન્યાય ન થાય. જીએસટી લગાવવામાં આવે છે એ જીએસટી બાદ કરવામાં આવે. એજન્ટોના હિતની વાત કરીએ તો વર્ષોથી જે એજન્ટો મહેનત કરતા હોય છે એક સામાન્ય ભૂલ થાય તો એલઆઈસી એજન્ટોને કાઢી મૂકતી હોય છે. એટલે અમે મેનેજમેન્ટને વિનંતી કરીએ છીએ કે એજન્ટોને જે કાઢી મૂકવાની રીત છે એના ઉપર પણ ફરીથી વિચારવામાં આવે. એજન્ટોના બેનિફિટ આપવામાં આવે, પીએફ આપવામાં આવે, ગ્રેચ્યુટી આપવામાં આવે. આજે 30-30, 40-40, 35-35 વર્ષથી એલઆઈસીના એજન્ટો દિવસ રાત તડકો સહન કરીને કામ કરે છે. આપ પણ અત્યારે જોઈ રહ્યા છો કે 38-40 ડિગ્રી તાપમાનમાં અમે ઊભા છીએ તો વર્ષોની અમારી મહેનત છે. અમને પણ વૃદ્ધાવસ્થામાં એલઆઈસી તરફથી પીએફ અને પ્રોવિઝન ફંડ આપવામાં આવે એવી અમારી માગણી છે. અને આજનો મુખ્ય કાર્યક્રમ છે પોલિસી હોલ્ડરના હિત માટેનો, કે વધુમાં વધુ પોલિસી હોલ્ડરોનો ફાયદો થાય એવા એલઆઈસી મેનેજમેન્ટ દ્વારા પગલાં ભરવામાં આવે. આજના આ અહેવાલમાં એ વાત હું કહું છું. જય ઓલ ઇન્ડિયા રિયા માટે અમારી માંગણી એવી છે કે જે નવા પ્લાનની અંદર જીએસટી આવેલો છે એ કસ્ટમરને છે જે એની બચત છે, બચત ઉપર જીએસટી હોય તો શક્ય નથી બચત કરવી. બીજું કે જે લોનના દર દરેક બેંકે ઘટાડતા જાય છે તો અમારી માંગણી એવી છે કે કસ્ટમરની લોનના દર ઘટે. બીજું, જે પ્રીમિયમ દર વધે છે એ પ્રીમિયમ દર ઘટાડે અને દરેક કસ્ટમરની અંદર જે કસ્ટમરને બોનસ ઘટે છે તો એ બોનસ વધે. દરેક માંગણી સાથે આજે દરેક અને એજન્ટને જે પડતર માંગ્યો છે ગ્રેચ્યુટી માંગણી બધી માંગ્યું તો એના માટે આજે અમે હડતાલ ઉપર છે અને ગ્રાહકના હિત માટે આજે અમે સૌ એજન્ટ ઓલ ઓવર ઇન્ડિયા લેવલે બધા જ હડતાલ રહે અને સ્ટ્રાઇક ઉપર છે. અને છે અત્યારે પોલીસ ઓલ ઓવર ઇન્ડિયા લેવલે છે એટલે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે દરેક બ્રાન્ચને અને જાણ કરેલી જ હોય. આખા ભારત લેવલનું છે, આ કોઈ રાજકોટ એક પૂરતું નથી. એટલે દરેક છે અને જે કાંઈ છે પોલીસ સત્તા અને અમે સોશિયલ ડિસ્ટન્સનું દરેકનું પાલન કરી અને અમને 7 સહકાર આપે છે અને અમે એને આજ 7 સહકાર આપીએ. આપણે જોયું કે અહીંના